રેલવેની પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન રીઝનિંગ અને જીકેના વિડીયો સૌથી પહેલાં જોવા માટે સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે વાત કરીશું રેલવે રીઝનિંગ ટ્રીક ગુજરાતીમાં. આ એનો ભાગ બે છે. ભાગ એક અમારી ચેનલ પર ઓલરેડી અપલોડ છે, જે તમે વિડીયોના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આજે આપણે રીઝનિંગના પ્રશ્નોની ચર્ચા કરીશું એ પણ ટ્રીક સાથે. એની પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ એટલે કે સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ કલરનું આ બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ પાસેનું આ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તમારા મોબાઈલના યુટ્યુબના ઇનબોક્સમાં મળી જાય. સ્ટડી વિથ માય ચેનલમાં બધી જ સરકારી પરીક્ષાની નોટિફિકેશન, એક્ઝામની તારીખ, આન્સર કી, રિઝલ્ટ આ બધું જ જાહેર થાય તો એની બધી જ માહિતી આપવામાં આવે છે, તેમજ મેથ્સ રીઝનિંગ અને જીકેના વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર એક આલ્ફાબેટિકલ સિરીઝનો આ ક્વેશ્ચન છે કે પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આવશે, પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આવશે. અહીંયા ડીઈ, અહીંયા જીએચ, અહીંયા જેકે, એમએન અને પછી છે પ્રશ્નાચિહ્ન. તો આ પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આવશે એ આપણે શોધવાનું છે. તો એબીસીડીમાં તમે ધ્યાનથી જોશો તો એબીસીડીમાં ડી પછી ઈ આવે, જી પછી એચ આવે, જે પછી કે આવે અને એમ પછી એન આવે. તો આપણા જવાબમાં પણ બે સળંગ અક્ષરો જ આવતા હશે, પણ એવા ઓપ્શન પણ અહીંયા એક કરતાં વધારે છે, જેમ કે ઓ પછી પી તો આ પણ ઓપ્શન હોઈ શકે, અને ક્યુ આર તો આ પણ ઓપ્શન હોઈ શકે, બાકીના બે ઓપ્શન પણ હોઈ શકે. તો આપણે શું વિચારવું પડશે કે ડીથી જી કઈ રીતના આવે છે એ વિચારવું પડશે, જીથી જે કઈ રીતના આવે છે એ વિચારવું પડશે, અને એમથી જેથી એમ કઈ રીતના આવે છે એ તમારે વિચારવું પડશે. તો ડીથી જી કઈ રીતના આવે છે એ વિચારીએ. તો એબીસીડીમાં ડી ઈ એફ જી લખી દઉં છું મેં આગળ એચ આઈ જી. તો આ ડીથી જી પર પહોંચવા માટે એમને બે આલ્ફાબેટ જે છે ઈ અને એફ એને કટ કરી દીધા છે. એ જ રીતના જીથી જે પર પહોંચવા માટે એચ અને આઈને કટ કરી દીધા છે, જેથી એમ પર પહોંચવા માટે કે અને એલને કટ કર્યા છે. મતલબ બબ્બે બબ્બેની ગેપ રાખી છે, બે આલ્ફાબેટને કાપીને એના પછીનો આલ્ફાબેટ લીધો છે. તો આપણે જવાબ બનાવવા માટે શું કરશું, તો આપણે છેલ્લા આલ્ફાબેટ છે અહીંયા એમ, તો આપણે છોડીશું એન અને છોડીશું ઓ, એમ એન ઓ, અને આપણા આન્સરમાં બનાવીશું આપણે પી. અને પાછળનો લેટર મેળવવા માટે આપણે શું કરશું, એ તો આપણે જોયું કે સળંગ છે, ડી પછી ઈ છે, જી પછી એચ છે, તો એન અને ઓ છોડ્યા આપણે અને આપણે શું લખ્યું પી, તો પી પછી ડાયરેક્ટ શું લખી દઈશું આપણે ક્યુ. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ જશે પી ક્યુ. તો તમે અહીંયા જોઈ શકો છો વિકલ્પ નંબર ચાર અહીંયા આપેલો પણ છે, વિકલ્પ નંબર ચારમાં પી ક્યુ સાચો આન્સર છે. આ રેલવેનો સાચો આન્સર આપેલો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર બે સિરીઝનો આ ક્વેશ્ચન છે. 9.3 અલ્પવિરામ 10.1 10.9 11.7 પ્રશ્નાચિહ્ન અને 13.3. તો સિરીઝના પ્રશ્નો સોલ્વ કરવા માટે તમારે પહેલા પદ પરથી બીજું પદ કઈ રીતના આવે છે એ શોધવાનું રહેશે. 9.3 એ પહેલું પદ કહેવાય, 10.1 એ બીજું પદ કહેવાય, 10.9 એ ત્રીજું પદ કહેવાય. તો પહેલા પદ પરથી બીજું પદ કઈ રીતના આવે છે એ તમારે વિચારવાનું છે, તેમજ બીજા પદ પરથી ત્રીજું પદ કઈ રીતના આવે છે એ, અને લાસ્ટમાં તમારો જે પ્રશ્નાચિહ્ન આપેલું છે ત્યાં કયું પદ આવશે એ તમારે શોધવાનું હોય છે. તો હવે અહીંયા છે 9.3 10.1 અને 10.9. તો 9.3માં 9.3થી 10.1 ક્યારે આવે, તો તમે આને 9.3ને તમે તાણું પણ લઈ શકો છો, પોઈન્ટને આપણે અવગણીએ છીએ, તાણું 101 ને 109. તો તમે અહીંયા જોઈશો તો અહીંયા 8નો ડિફરન્સ થાય છે, અહીંયા 8નો ડિફરન્સ થાય છે, અહીં 109માંથી 101 મતલબ અહીંયા પણ 8નો ડિફરન્સ થાય છે. જો તમે પોઈન્ટની રીતે ગણતા હોય તો 0.8નો ડિફરન્સ થાય છે. તો 109માં પછી 8 ઉમેરશો એટલે આવી જશે 117. તો 117માં 8 ઉમેરશો એટલે આવી જશે 125, પણ પોઈન્ટ આપણે કાપવાનો બાકી છે. તો આપણો જવાબ થઈ જશે 12.5. તો જોઈએ આ વિકલ્પમાં 12.5 છે, તો હા છે, અને આપણને સાચો આન્સર તરીકે પણ આપેલો છે. તો પ્રશ્ન નંબર 2નો જવાબ થઈ જશે 12.5. તો આ રીતના સિરીઝના પ્રશ્નો સોલ્વ થાય છે. બીજું પદ કઈ રીતના આવે છે, ત્રીજું પદ કઈ રીતના આવે છે, આગળના પદ સાથે શું સંબંધ ધરાવે છે એના આધારે પ્રશ્નો સોલ્વ થતા હોય છે. પ્રશ્ન નંબર 3 કોડિંગનો એક પ્રશ્ન છે. મેં ગુજરાતીમાં તમને સમજાવી દઉં કે જો મિથિક MITHICને OAVJKE લખાય
तो एफओजी ने कई रीतना लखाश, मैं ट्रांसलेट गुजराती में कर दू छू कि MITHIC ने OAVJKE जेके कहवाय, तो एफओजी ने शू कहवा से कोडिंग नो एक आ प्रश्न है। तो एमने करू छे MYTHIC, अल्फाबेट के त्रन अने त्रन छो, आम के छो छे, बने अल्फाबेट सरखा छे, मतलब एमने एम नो ओ करो छे, तो एम नो ओ कई रीतना थशे, तो एम एन ओ वच्चे एन ने कट करे छे। पछी करे छे वाय नो ए, तो कोडिंग में वाय पछी जेड पछी फरीथी एबीसीडी स्टार्ट थाय, वाय झेड 26 अक्षर पूरा थई गया पण फरीथी एबीसीडी चालू थाय, पछी फरीथी साइकल चालू थाय, तो वाय परथी ए करी ना आवे तो के झेड ने कट करी। ત્રીજો નંબર મિથિકનો ત્રીજો નંબર ત્રીજો આલ્ફાબેટ છે ટી અને અહીંયા છે વી, તો એસ ટી યુ અને વી અહીંયા યુ કટ કર્યો છે, તો પેટર્ન આપણને મળી ગઈ। એ રીતના લાસ્ટ ચેક કરી લઈએ, તો સી પછી ડી ને છોડીને ઈ લઈ લીધો છે, તો એ જ રીતના આપણે શું કરવાનું છે, ફોગનો કોડ બનાવવા માટે, એફઓજીનો કોડ બનાવવા માટે એક એક આલ્ફાબેટ છોડી દેવાનો છે। એ તો એબીસીડી ઈ એફ, એબીસીડી ઈ એફ, જી ને આપણે છોડી દઈશું અને લઈ લઈશું એચ, जी ने छोड़ी लई लैसू एच। तमे विकल्पों में जोई सको, एच वालों एक ज विकल्प है, तो डायरेक्ट आपणे चौथो विकल्प टीक करीशू, आगळ सोल्व करवानी जरूर नथी, परीक्षा में जरूर नथी, पण अहींया आपणे सोल्व करी देशू। तो ओ पछी पी छोड़ीशू, ओ पछी पी छोड़ीशू, तो लखी देवाशे क्यू, पहला लख्यू एच पछी क्यू, अने जी पछी एबीसीडी एफ जी एच ने छोड़ीशू, तो आई जशे आई। पण तमारे परीक्षा में पहलो लेटर मळी जाय અને જો એચ વાળો એક જ વિકલ્પ હોય તો ડાયરેક્ટ તમારે ચોથો વિકલ્પ ટીક કરવાનો રહેશે। આગળના પ્રશ્નની વાત કરીએ, હા આ અગત્યનો પ્રશ્ન છે, એક માર્ક્સનો ક્વેશ્ચન આ પૂછાશે, 100% આમાંથી એક માર્ક્સનો ક્વેશ્ચન આવશે। તો તમને શું કીધું છે કે જો વત્તાની જગ્યાએ ગુણાકાર હોય, ઓછાની જગ્યાએ વત્તા હોય, ગુણાકારની જગ્યાએ ભાગાકાર હોય, ભાગાકારની જગ્યાએ માઇનસ હોય, તો આપેલ જે સમીકરણ છે, સમીકરણ છ ભાગાકારમાં 8 ગુણાકારમાં 2 ઓછા 6 ની કિંમત કેટલી થાય। તો આ પ્રશ્નના જવાબ આપવા માટે તમારે જે સંખ્યા તમને પહેલાં આપેલી છે એને લખી દેવાની, 6, 8, 2 અને 4। હવે ભાગાકારની જગ્યાએ અંદર શું કીધું છે, તો ભાગાકારની જગ્યાએ તમને કીધું છે કે માઇનસ થશે, અહીંયા આપ્યું છે ભાગાકારની જગ્યાએ માઇનસ। બીજા નંબર પર છે 8 અને 2 ની વચ્ચે ગુણાકાર, પણ તમને એક્ઝામ્પલમાં ગુણાકારની જગ્યાએ શું કરવા કહ્યું છે, ભાગાકાર અને માઇનસ, તો માઇનસની જગ્યાએ તમને શું કીધું છે, માઇનસની જગ્યાએ તમારે પ્લસ કરવાનું છે, માઇનસની જગ્યાએ પ્લસ કરવાનું છે, તો અહીંયા કરી દઈશું આપણે પ્લસ, ફરીથી કોઈ ભૂલ તો નથી થતી ને, તો ભાગાકારની જગ્યાએ શું લઈશું આપણે, માઇનસ, ભાગાકારની જગ્યાએ શું લઈશું, માઇનસ, પછી ગુણાકાર, તો ગુણાકારની જગ્યાએ લઈ લઈશું આપણે ભાગાકાર, અને લાસ્ટમાં છે માઇનસ, તો માઇનસને લઈ લઈશું આપણે પ્લસ, માઇનસને લઈ લેશું પ્લસ। તો હવે સાદુરૂપ આપશું, તો સાદુરૂપ કઈ રીતના આપે છે, તો સૌથી પહેલાં શું થાય, ભાગાકાર થાય, તો 8 ભાગાકારમાં 2, તો 8 ભાગાકારમાં 2 કેટલા થઈ જાય, 4, 8 ભાગાકારમાં 2 કેટલા થઈ જાય, 4, અને પાછળના જે 4 છે એ તો એવા ને એવા, તો 4 ઓછા 4, તો આ 4 ને આ 4 કટ, 4 ને 4 માઇનસ 4 0, તો જવાબ શું આવી જશે, 6। તો આ પ્રશ્નનો જવાબ થઈ જશે 6। તમે અહીં જોઈ શકો છો વિકલ્પ નંબર 4। ફરીથી સાદુરૂપ કઈ રીતના આપશું, પહેલાં જે સંખ્યા આપેલી છે એ જ સંખ્યા આપણે લખી દઈશું, અને પછી જે ચિહ્નો તમને અંદર બદલવા કયા છે એ ચિહ્નો લખશું, અને પછી પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, અને પછી સરવાળો, એ જે આપણો નિયમ છે બોર્ડ માસનો, એ એપ્લાય કરી દઈશું, તો આ પ્રશ્નનો જવાબ આવી જશે વિકલ્પ નંબર 4, સાચો જવાબ છે 6। તમે અહીંયા જોઈ શકો છો કોડિંગના બહુ બધા ક્વેશ્ચન અહીંયા આવે છે, સિરીઝના પણ બહુ બધા ક્વેશ્ચન આવે છે, આમાંથી તમારે અલગ પડતો વિકલ્પ શોધવાનો છે, તો આ પ્રકારના પ્રશ્નો પણ તમને એક્ઝામમાં જોવા મળશે। તો પહેલો વિકલ્પ છે અહીંયા IKM, તો ABCD પ્રમાણે જોઈએ તો ABCDFGH IJKL અને M, તો એમને આઈ લીધો છે, પછી કે લીધો છે, અને પછી એમ લીધો છે, મતલબ એક એકની ગેપ બતાવી છે। હવે બીજા ઓપ્શનની વાત કરીએ, તો ABCDEFG, તો આ થોડું અલગ છે, કેમ, કારણ કે અહીંયા પહેલાં જી લીધો છે અને પછી રિવર્સમાં ઈ લીધો છે અને પછી પાછો સી લીધો છે, તો આપણે ત્રીજા નંબરનું ચેક કરીએ, તો MNO PQR અને S, ઓ પછી પી લીધો, પી પછી સોરી ઓ પછી ક્યુ લીધો, આર છોડીને એસ લીધો, મતલબ જેવું વિકલ્પ 1 માં થતું હતું એવું જ વિકલ્પ 3 માં પણ થાય છે।
વિકલ્પ ચારની વાત કરીએ તો યુ વી ડબલ્યુ એક્સ વાય, તો યુ પછી એ ડબલ્યુ લીધું છે, ડબલ્યુ પછી વાય લીધું છે, મતલબ વિકલ્પ નંબર એક, વિકલ્પ નંબર ત્રણ, વિકલ્પ નંબર ચાર, ત્રણેયમાં સરખી પેટર્ન છે પણ વિકલ્પ નંબર બીમાં સરખી પેટર્ન નથી, તો આપણા પ્રશ્નનો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે, કારણ કે એ અલગ પડતો પ્રશ્ન છે. તો આ આગળનો જે પ્રશ્ન છે એમાં તમારે અલગ પડતી આકૃતિ કઈ છે એ તમારે શોધવાનું છે. આ પ્રશ્નમાં વિકલ્પ એક, વિકલ્પ બે, વિકલ્પ ત્રણ ને વિકલ્પ ચાર, પ્રશ્ન હું ડાયરેક્ટ તમને કહી દઉં છું, આકૃતિ અહીં આપેલી છે કે અલગ પડતી આકૃતિ કઈ છે એ તમારે શોધવાનું છે. તો આમાં તમે શું કરશો, અંદર જે નાના નાના લંબચોરસ આપેલા છે એની સંખ્યા ગણી લઈએ, તો આમાં થઈ જશે ત્રણ ને ત્રણ છ, ત્રણ નવ, બે અગિયાર ને બે તેર. જ્યારે બાકીના બધામાં ગણશો, વિકલ્પ નંબર બેમાં ગણીએ કે કેટલા નાના લંબચોરસ છે અથવા તો લીટી છે, તો બે ચાર છ આઠ ને ચાર બાર, આમાં છે બાર. વિકલ્પ નંબર સીમાં ગણી લઈએ તો એમાં જોઈ લઈએ તો બે ત્રણ પાંચ સાત ને ત્રણ દસ ને બે બાર, તો બંનેમાં બાર થાય છે. વિકલ્પ નંબર ત્રણમાં ગણી લઈએ, સોરી વિકલ્પ નંબર એમાં તેર થતી, તો ત્રણ ને બે પાંચ ને બે સાત ને બે નવ ને ત્રણ બાર, તો આમાં પણ બાર છે. અને ચોથો, હા સોરી, આ ચોથામાં પણ બાર છે. તો તમે જોયું કે વિકલ્પ નંબર બે, વિકલ્પ નંબર ત્રણ ને વિકલ્પ નંબર ચાર, ત્રણેયમાં અંદર જે ચોરસ છે નાના એ બાર થાય છે. જ્યારે વિકલ્પ નંબર એકની વાત કરીએ, વિકલ્પ નંબર એકની વાત કરીએ તો ફરીથી ગણ લઈએ, વિકલ્પ નંબર એમાં થઈ જાય છે ત્રણ ને ત્રણ છ, ત્રણ નવ ને ચાર તેર, મતલબ અહીંયા તેર છે. તો અલગ પડતી આકૃતિ કઈ થઈ જશે, વિકલ્પ નંબર એક, કે જેમાં તેર લંબચોરસ છે, માટે આપણો જવાબ થઈ જશે વિકલ્પ નંબર એક. આગળનો પ્રશ્ન છે એમાં પણ એવું જ કીધું છે, અલગ પડતી આકૃતિ શોધો, અલગ પડતી આકૃતિ શોધો. તો ધ્યાનથી તમે જોશો તો આપણે ગણી લઈએ કે આમાં ચાર ત્રિકોણ છે, ચાર ત્રિકોણ છે, બે ચોરસ છે અને બે અર્ધવર્તુળ છે. આની વાત કરીએ તો આમાં પણ એવું છે, ચાર ત્રિકોણ છે, બે અર્ધવર્તુળ છે, પણ લંબ ચોરસ આમાં ત્રણ છે. યાદ રાખશું ચોરસ આમાં ત્રણ છે. બાકીનાની વાત કરીએ તો આમાં જોઈ લેજો, વિકલ્પ નંબર ત્રણ, ચાર ત્રિકોણ છે, બે ચોરસ છે અને બે અર્ધવર્તુળ છે. વિકલ્પ નંબર ચારની વાત કરી લઈએ, વિકલ્પ નંબર ચારમાં પણ સેમ છે, ચાર ત્રિકોણ, બે ચોરસ અને બે અર્ધવર્તુળ, પરંતુ વિકલ્પ નંબર બેમાં ત્રણ ચોરસ છે, માટે આપણો જવાબ શું થઈ જશે, વિકલ્પ નંબર બે. તો આ રીતના આપણો એપ્રોચ હોવો જોઈએ, આ રીતના અલગ પડતી આકૃતિ આપણે શોધતા આવડતું હોવું જોઈએ. બાકી બધી જે આકૃતિઓ છે એમાં સરખી સરખી ફિગર છે, પણ વિકલ્પ નંબર બેમાં ચોરસ ત્રણ છે. તો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે. ફરીથી કોડિંગનો જે પ્રશ્ન છે કે જો ટીમને આરજી કે લખાય તો પેનને શું લખાય, તો આ લખી દઈશું આપણે ટી આઈ એમ, એની જગ્યાએ લખે છે ટીમનો કોડ લખે છે આર જી કે. તો ત્રણ આલ્ફાબેટ છે અહીંયા, નીચે પણ ત્રણ આલ્ફાબેટ છે, તો ટીનો આર કઈ રીતના થાય, ટીનો આર કઈ રીતના થાય, તો આપણને ખબર છે આર એસ ટી, ટીથી એક અક્ષર છોડીને પાછળ જઈએ તો આર આવે, ટીથી એક અક્ષર છોડીને પાછળ જઈએ તો આર આવે, આઈથી એક અક્ષર છોડીને પાછળ જઈએ તો શું આવશે, તો આવી જશે જી. કેમ, કારણ કે એબીસીડી એફ જી એચ અને આઈ, તો જી અને આઈની વચ્ચે શું છે, એચ, અને રિવર્સ દિશામાં જઈએ છે મતલબ માઇનસ ટુ. એ જ રીતના એચ આઈ જે કે એલ, એમથી કે તરફ જવું હોય તો વચ્ચે એલને છોડવો પડે અને ઉલટી દિશામાં જવું પડે. તો આપણને પેટર્ન ખબર પડી ગઈ. તો આપણે પેનનો જવાબ લાવવા માટે આપણે શું કરીશું, એનો એક અક્ષર છોડીને એનો આગળનો આલ્ફાબેટ લઈશું. તો પેનની આગળ શું થઈ જશે, પેનની આગળ થઈ જશે એન, એન ઓને છોડીને પી. એ જ રીતના એની આગળ શું થઈ જાય, એની એક આગળ થઈ જાય ઝેડ, ઝેડ પછી પાછો આવી જશે એ, ઝેડ પછી પાછો આવી જશે, મેં આગળ જેમ તમને કહ્યું એમ કે વાય ઝેડ પછી ફરીથી એબીસીડી સ્ટાર્ટ થાય છે. તો વાયથી બે આગળનો અક્ષર કયો થઈ જાય, સોરી એથી પાછળનો બે અક્ષર કયો થઈ જાય, વાય. તો આપણો વિકલ્પનો જવાબ થઈ જશે એન અને પછી થઈ જશે વાય. હવે આઈથી આગળના બે તો શું થઈ જશે, જી. એનથી આગળનો બે શું થઈ જશે, એચ આઈ જે કે એલ એમ, એમને છોડીશું એટલે શું થઈ જશે એલ. અને સી થી આગળનો શું થઈ જશે, ઈ થી આગળનો શું થઈ જશે સી. તો એન વાય જી એલ સી, એન વાય જી એલ સી વિકલ્પ નંબર એક. તો જેવું તમને કોડિંગમાં આપેલું હોય એવું જ તમારે શું કરવાનું, જે પ્રશ્ન પૂછ્યો છે એમાં તમારે એપ્લાય કરી દેવાનું. આગળનો ક્વેશ્ચન જોઈએ તો એ બી બી એ, એ બી સી સી બી એ અને એ બી સી ડી. સિમ્પલ ક્વેશ્ચન છે કે તમને જે એ બી આપેલું હતું એનું એ લોકોએ શું કરી નાખ્યું છે,
ઉલટું, એબીસી ને ઉલટું કરી નાખ્યું છે સીબીએ, તો એબીસીડી ને ઉલટું તમે કરી નાખશો તો શું થઈ જશે? ડી સી બી એ. તો આટલા સિમ્પલ ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવે છે. તો આનો જવાબ થઈ જશે વિકલ્પ નંબર એક, ડી સી બી એ. આગળ વાત કરીએ, દસ ત્રીસ અડસઠ તો ખાલી જગ્યા, તો આ થોડો ટફ ક્વેશ્ચન છે. તો કઈ રીતના સોલ્યુશન છે મેં તમને કહી દઉં છું. દસ જે આવ્યા છે એ છે બે નો ઘન વત્તા બે, બે નો ઘન થઈ જાય આઠ. કોઈ પણ સંખ્યાનો ઘન એટલે એ સંખ્યાનો એ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર, બે નો ઘન મતલબ બે ગુણાકારમાં બે ગુણાકારમાં બે, તો એ થઈ જશે આઠ વત્તા કેટલા બે. તો દસ એ શું છે? બે નો ઘન વત્તા બે. ત્રીસ શું છે? ત્રણ નો ઘન વત્તા ત્રણ, ત્રણ નો ઘન કેટલો થઈ જાય? સત્યાવીસ, સત્યાવીસ વત્તા ત્રણ એટલે થઈ જશે ત્રીસ. એ જ રીતના અડસઠ ની વાત કરીએ તો અડસઠ છે ચાર નો ઘન, ચાર નો ઘન થઈ જાય ચોસઠ વત્તા ચાર મતલબ અડસઠ. તો આ છે બે નો ઘન, આ છે ત્રણ નો ઘન, આ છે ચાર નો ઘન, તો અહીંયા કોનો ઘન આવશે? પાંચ નો ઘન વત્તા પાંચ. તો પાંચ નો ઘન થઈ જાય કેટલો થઈ જાય? પાંચ નો ઘન થઈ જાય એકસો ને પચીસ, એમાં તમે પાંચ ઉમેરશો તો જવાબ થઈ જશે એકસો ને ત્રીસ. તો આ પ્રશ્નનો જવાબ થઈ જશે એકસો ને ત્રીસ. આગળ વાત કરીએ, હા આકૃતિવાળા ક્વેશ્ચન પણ તમને જોવા મળશે જ. તો તમને એવું કીધું છે કે આ આકૃતિ જે છે એના ત્રણ ભાગ છે, ચોથો ભાગ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. તો એ ભાગની જગ્યાએ આપેલા વિકલ્પોમાંથી કઈ આકૃતિ આવશે એ તમારે બતાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ આકૃતિને પૂરી કરવા માટે તમારે એક ભાગ અહીંયા જોઈએ અને બીજો ભાગ આ રીતના જોઈએ. ફરીથી સમજાવું, એક ભાગ આ રીતના અને બીજો ભાગ આ રીતના જોઈએ. તો ભાગ કયા વિકલ્પમાં બને છે? વિકલ્પ નંબર ડીમાં. વિકલ્પ નંબર ડીને તમે અહીંયા મૂકશો તો તમારી આકૃતિ પૂરી થઈ જશે. તો ધ્યાનથી જોશો તો વિકલ્પ નંબર ડી અથવા તો વિકલ્પ નંબર ચાર આ પ્રશ્નનો જવાબ છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો વેન ડાયાગ્રામ પરથી એક આ ક્વેશ્ચન છે. તો સર્કલ એ ડોક્ટર માટે છે, ત્રિકોણ એ પેન્ટર એટલે કે ચિત્રકાર માટે છે, અને લંબચોરસ છે ખેલાડી માટે. તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે કેટલા ચિત્રકાર એવા છે કે જે ના તો ડોક્ટર છે ના તો ખેલાડી છે. અહીંયા ડોક્ટર અને ચિત્રકાર જ્યાં ભેગા થાય ત્યાં કેટલા છે? આઠ. અને જ્યાં ચિત્રકાર અને ખેલાડી ભેગા થાય ત્યાં છે દસ. પણ તમે અહીંયા જોઈ શકો છો એવા ચિત્રકાર અહીંયા કેટલા છે કે જે ના તો ખેલાડીના ડાયાગ્રામમાં આવે છે ના તો ડોક્ટરના ડાયાગ્રામમાં આવે છે. તો એવા ખેલાડી છે નવ, કારણ કે આ જે નવ જે છે એ ના તો ચોરસને ટચ કરે છે ના તો સર્કલને ટચ કરે છે. મતલબ આ પ્રશ્નનો જવાબ થઈ જશે વિકલ્પ નંબર નવ. આ જ રીતના અગર મેં તમને એવું પૂછું કે એવા કેટલા ખેલાડી છે, એવા કેટલા ખેલાડી છે કે જે ચિત્રકાર પણ છે, ચિત્રકાર પણ છે અને ખેલાડી પણ છે, તો જવાબ થઈ જશે દસ. એવા કેટલા ખેલાડી છે કે જે ચિત્રકાર પણ છે અને ડોક્ટર પણ છે, તો શું જવાબ થઈ જશે? આઠ. તો આ રીતના વેન ડાયાગ્રામ પરથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ વાત કરીએ કોડિંગનો જે ક્વેશ્ચન છે કે જો આર ઓ એસી બી ઈ ડબલ આર વાય ને એસી બી ઈ ડબલ આર વાય આર ઓ કહેવાય તો બ્યુટીફુલને શું કહેવાય? ડબલ ડોટનો મતલબ કે આ સંબંધ અહીંયા છે તો અહીંયા કયો સંબંધ આવશે? તો તમે ધ્યાનથી જોજો, ધ્યાનથી તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે. મેં થોડું ઝૂમ કરી દઉં કે એ લોકોએ શું કર્યું છે, આર ઓને ખાલી પાછળ લઈ લીધો છે, બાકી જે એસી બી ઈ ડબલ આર વાય જે છે એ સેમ અહીંયા ઉતારવામાં આવ્યું છે, ખાલી આર ઓને પાછળ લઈ લીધું છે. તો આપણે જવાબ મેળવવા માટે આપણે શું કરશું? આપણે પણ એવું જ કરીશું કે પહેલાં બે લેટર છે એને પાછળ મૂકી દઈશું. તો પહેલાં બે લેટર કયા છે? બી. તો બી છેલ્લે આવશે, આગળનું કંઈ સોલ્વ કરવાની જરૂર નથી. વિકલ્પ જો જેમાં લાસ્ટમાં બી આપેલું હોય તો લાસ્ટમાં બી વિકલ્પ નંબર ચારમાં આપેલું છે. તો આગળ કંઈ સોલ્યુશન કરવાની જરૂર નથી. આ છે રીઝનિંગની શોર્ટકટ ટ્રીક. તો આ રીતના રીઝનિંગ વિકલ્પો પરથી પણ સોલ્વ થાય. અથવા તો તમે બી લખ્યું તો આગળ શું લખશો હવે? એ યુ ટી આઈ એફ યુ એલ. તો એ યુ ટી આઈ એફ યુ એલ. તો આ હતો રીઝનિંગનો અંતિમ ક્વેશ્ચન આજના વિડીયોનો. હજુ જો તમને વિડીયો આવા જોઈતા હોય તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તેમજ તમારું કોઈ સજેશન હોય તો પણ તમે સજેશન આપી શકો છો. તેમજ જો વિડીયો ગમ્યો હોય તો સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.